જય યુવરાજના બાપુ, આ ઉંમર જોઈને તમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, હવે તમને બીજી નોકરી દેશે કોણ? અરે નોકરી તો હું ગમે ત્યાંથી ગોતી લેત, પણ કાલે મારો મિત્ર મળ્યો ને તો એને કીધું કે મેં તમારા માટે નોકરી ગોતી લીધી છે, પણ થોડુંક આઘું છે, એટલા માટે મારા ભાઈબંધે કીધું કે તારા છોકરાઓ કોલેજ કરે છે તો તારા માટે નોકરી બહુ જરૂરી છે. આપણે તમને આટલી આઘી નોકરી મળી, પણ તમને એકલા કેમ થાવ છે? હારું, પણ પાછા ટાઈમે જમી લેજો ને ટાઈમે રૂઈ જાજો. તું મારી ખોટી ઉગામ ઉપાધી કરે છે, મને મારું કામ બધું જ સાથે કરતા આવડે છે. તમે છોકરા માટે આટલું કરો છો, આટલી વેટ કરો છો, પણ એ લોકોને તો એવું કાંઈ જ મનમાં નથી કે તમે એના માટે આ કરો છો. ચાલ હવે હું જાઉં છું. મને આંગળીને દેખાતું નથી, એ તો હું તમારી આરે આવત જ, પછી ક્યાંથી પાછી ભાઈ આવત? તું શા માટે ચિંતા કરો છો? હું સહી સલામત પગી જાય તો હું કામ ખોટી ઉપાધિ કરે છો? અને તારું ધ્યાન રાખજે, અને છોકરાઓને બહુ ખીજાતી નહીં, અને એને કાંઈ પણ જરૂર હોય ને એ પછી આપજે. આજે જાજો, તબિયત હાચવજો ને તમારું ધ્યાન રાખજો. હો, આટલી ઉંમરે તમને જવા દેતા મારું મન તો નથી માનતું, પણ હું કરું, એ આપણા છોકરાઓ જેવા છે, પાછા તમે માનતા નથી. એ સારું, હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ.